ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે કે એક ચાર માઇક્રોફેરા ડેનું કેપેસિટર પરિપથમાં દર્શાવે મુજબ જોડે છે ઓકે પરિપથ ઉપર નજર ફેરવી લીધી અઢી વોલ્ટની બેટરી છે ચાર દસ અને બે ઓકે પછી કે છે કે બેટરીનો આંતરિક અવરોધ છે એ જીરો પોઈન્ટ પાંચ ઓમ છે માર્ક કરો આંતરિક અવરોધ આંતરિક અવરોધ ઝીરો પોઈન્ટ પાંચ ઓમ કદાચ કામ આવી જાય તો કેપેસિટરની પ્લેટો પરનું વિદ્યુત બારનું મૂલ્ય આપણે જણાવવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો તમને એક વસ્તુ કહું વસ્તુ કહું એટલે આપણે ગણવાનું શરૂ કરી દઈએ ઓકે તો ક્યુ બરાબર શું થાય સી ઇન્ટુ વી થાય સી છે એ ચાર માઇક્રો ફેરાડે છે ચાર માઇક્રો ફેરાડે ઇન્ટુ વીનું મૂલ્ય છે બે પોઈન્ટ પાંચ એટલે કે પાંચના છેદમાં બે હોલ્ડ થાય ને બે પોઈન્ટ પાંચ એટલે એને ખબર પડે ને હ હોલ્ડ તો શું થઈ જશે અહીંયા બે ઉડી જશે પાંચ દુ ને દસ અહીંયા માઇક્રો છે એટલે માઇક્રો ગુલમ પણ વિદ્યાર્થી મિત્રો એવો કે ઓપ્શન જ નથી કદાચ હું આ ક્વેશ્ચન ડિઝાઇન કરતો હોત તો આ ઓપ્શનનું ફરજિયાત રાખત જેથી કરીને છોકરાઓને જો કન્સેપ્ટ ક્લિયર ન હોય તો ચાય કરીને ભૂલ પડે હા ગારૂ દેવી દઈ દેજો કાંઈ વાંધો નહીં છૂટ છે તમારે પણ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીએ મહેનત કરેલી છે સમજેલું છે એને તો લાભ થવો જોઈએ ને એના હાટું આપણે આવી રીતના અડાઉડ કરીને ક્વેશ્ચન પૂછીએ છીએ બીજાને હલવાડવા હાટું નહીં પણ ચકાસણી કરવા હાટું તો જુઓ ક્યુ ઇઝિકસ ટુ સી ઇન્ટુ વી તો લખીએ છી ક્યુ ઇઝિકલ્સ ટુ સી ઇન્ટુ વી લખીએ છીએ પણ સૂત્રને મેઇન સમજવાનું હોય આ વી શું હોય ખબર છે કેપેસિટરની આક્રોશ એટલે કે કેપેસિટરની બે ભૂજાઓની આજુબાજુ જેટલું વોલ્ટેજ હોય ને એ આપણે આ ઇક્વેશનમાં પૂટ કરીએ છીએ આપણે કયું લીધું ડાયરેક્ટલી ટુ પોઈન્ટ ફાઇવ વોલ્ટ લીધો નહીં થાય આપણે આ વોલ્ટેજ લેવો પડશે વી ઓકે અને કેપેસિટર એકવાર ચાર થઈ જશે તો આમાંથી પ્રવાહ વહેશે નહીં તો આને રાખી કે ન રાખી કાંઈ ફેર પડે નહીં ઓકે રેડી આપણે આમ કરી દઈ તો અલ્ટિમેટલી આપણે આ બે ભૂજામાં અને ટુ પોઈન્ટ ફાઈવ વોલ્ટ ડાયરેક્ટલી જો સમાંતરમાં તો ટુ વોલ્ટ ન થાય તો મૂકીને જોયું એ તો ખોટું આવ્યું હતું શું કામ નહી થાય મેં તમને કીધું માર્ક કરો આંતરિક અવરોધ જીરો પોઈન્ટ પાંચ ઓહમ છે અહીંયા આપણને બેટરીના ઈ એફ એફ નહીં મળે ટર્મિનલ વોલ્ટેજ મળશે જોજો અહીંયા છે ને જીરો પોઈન્ટ ફાઈવ આંતરિક અવરોધ મૂકવો પડશે મિત્રો ધ્યાન રાખવાનું તો અહીંયા ટર્મિનલ મળે ને આટલું વીટી આ બેટરી આજુબાજુ હ તો વીટીનું મૂલ્ય શું હોય વીટી બરાબર ઈ માઇનસ આઈ ઇન્ટુ સ્મોલ આર ઓકે હવે એના માટે આઈ ગોતવો પડશે હવે જુઓ અહીંયા બે મિનિટ આને સાઈડમાં રાખી દઈ આનો તો ઉપયોગ કરવાનો જ છે બધાને ખબર જ છે ઓકે હવે આમાં પ્રવાહ ગોતશે તો હવે સપોઝ આમાં તો પ્રવાહ જશે નહીં તો આપણે આટલી સરખી ધ્યાનમાં રહેવાની રહેશે જો જો નિરાતે કરાવો છો બહુ જાજી ઉતાવળ નથી આપણે શીખવાનું છે આ ટુ ઓમ સોલ નથી કરવાનું શીખવાનું છે આ ઝીરો પોઈન્ટ ફાઈવ ઓમ આ ટુ પોઈન્ટ ફાઈવ વોલ્ટની બેટરી ઓકે મોટો છેડો હોય ધન હોય નાનો છેડો ઋણ એ તો બધાને ખબર જ છે અને પ્રવાહ આપણે ક્યાંથી લઈશું ધન છેડામાંથી કાઢી છે અને ઋણ છેડા તરફ છે આપણે એ અંદર જાય બેટરીના તો આપણે આઈ બરાબર કહી શકીએ કે ઈના છેદમાં આર ઇક્વિવેલન્ટ ચાલો ઈ શું છે તો કે ટુ પોઈન્ટ ફાઈવ ઓલ્ટ હાલો આર ઇક્વિવેલેન્ટ શું છે તો કે બે શ્રેણીમાં જ છે ને કેપિટલ આર પ્લસ મોલ આર ટુ પોઈન્ટ ફાઇવના છેદમાં ટુ પ્લસ જીરો પોઈન્ટ ફાઈવ એટલે કે બે ના છેદમાં અઢી થઈ ગયા એટલે ખબર પડે ને બે અઢીના છેદમાં અઢી એક એમ્પિયર પ્રવાહ શું આવ્યો એક એમ્પિયર સમીકરણમાં મૂકી દઈ વીટી બરાબર શું થઈ જશે આ તો બે પોઈન્ટ પાંચ વોલ છે માઇનસ પ્રવાહ છે એક એમ્પિયર છે અને આંતરિક અવરોધ છે એ ઝીરો પોઈન્ટ ફાઈવ ઓમ છે આ કરશો તો અઢીમાંથી અડધો જાય આવશે બે વોલ્ટ તો બેટરી અગલ બગલ કેટલા વોલ્ટેજ છે તો કે 2 વોલ્ટ છે કેટલા છે 2 વોલ્ટ તો અહીંયા 2 વોલ્ટ છે ને તો અહીંયા અહીં કેટલું આવશે 2 વોલ્ટ જ આવશે તો VC બરાબર આપણે શું લઈ લેવાનું 2 વોલ્ટ સમાંતર વોલ્ટેજ સમાન હોય ને હા એમ તો આપણે શું લખી સકી કે Q બરાબર C into V ઓફ C તો Q બરાબર C છે 4 ફેરાડે દસ ની માઇનસ છ નો ઘાત લખવાનો લખવાનો બે દસ ની માઇનસ છ ઘાત એ ડાયરેક્ટલી પછી આવી જશે કુલમ અને કેટલા વોલ્ટેજ છે બે તો કે ચાર દુ આઠ મ્યુ એફી એટલે કે માઇક્રો કુલમ જોઈએ કઈ ઓપ્શન મેસ થાય છે અચ્છા ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર તો બસ વિદ્યાર્થી મિત્રો આપણું છે આન્સર લખી લેજો પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ કાલી તો નોટડાઉન બસ પૂછી નાખી ઓકે તો વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન શરૂ કરી પહેલાં તમને પહેલાં ક્વેશ્ચનને રિલેટેડ એક ટાઈમ આપી દઉં જેનો તમારે આન્સર મને કોમેન્ટ કરીને ટાઈમટેક્સ સાથે અટેચ કરીને જાણવાનો રહેશે કે સરજી તમે આ આ વિડીયોમાં આટલા મી મિનિટ અને આટલા સેકન્ડ આ પ્રશ્ન આપ્યો તો એનો જવાબ ફલાણો નીકળો આવી રહ્યો ઓકે જોબ અહીંયા છે ને આ રીતના બાર વોલ્ટ પંદર વોલ્ટની બેટરી છે કેટલા પંદર વોલ્ટની બેટરી છે પછી અહીંયા છે ને પાંચ ઓહમનો અવરોધ છે પછી અહીંયા છે તો કે ચાર ઓહમનો અવરોધ છે પછી અહીંયા તો કે છ ઓહમનો અવરોધ છે કેટલો છ ઓહમનો અવરોધ છે પછી અહીંયા સ્વિચ ઓપન છે પછી અહીંયા આપણે કેપેસિટર રાખ્યો છે જેનું મૂલ્ય છે પાંચ ફેરાડે છે કેટલું પાંચ ફેરાડે ઓકે આ સ્વિચ ક્લોઝ કરી દઈ અને ઘણા લાંબા સમય પછી લઈ ચાર્જ થઈ જશે તો ચાર થશે તો આના ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે આના ઉપર જે ક્યુ આવશે ને ક્યુ ક્યુ મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આને નોટ કરી લ્યો બરોબર છે બસ ઓછી નાખી આને અને બીજા ક્વેશ્ચનને છે એ સ્ટાર્ટ કરીએ ઓકે આને છે થોડુંક સાઈડ મજામાં ફ્રી પાથ થોડોક વધી જાય મારો ઓકે ચાલો શું કહેવા માંગે છે બીજા એમસીક્યુમાં કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુત ભારિતને માર્ક કરો ધન વિદ્યુત ભારિતને એટલે કે આપણે પ્લસ સ્મોલ ક્યુ ધારસી કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે માર્ક કરો મુક્ત કરવામાં આવે છે મુક્ત કરવામાં આવે છે જન્મમાંથી મુક્ત કરવામાં આવે છે તો વિદ્યુત બારની વિદ્યુત સ્થિતિ ઉર્જા અચર્ય છે વધશે ઘટશે ઘટશે બરોબર એ પહેલાં જોશી કે અચર્ય છે કે વધે છે ઘટે છે પછી કારણનું આપણે ડિસ્કશન કરશું રેડી ઓકે પહેલા ક્વેશ્ચન શું કહેવા માંગીએ છીએ એને આપણે આપણી ઇમેજિનેશન સાથે કમ્પેર કરશું ટૂંકમાં ઇમેજિન કરશું ઓકે હવે સમાન વિદ્યુત ક્ષેત્ર સૌથી પહેલાં કીધું છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે તમે ડ્રો કરી લ્યો થોડુંક ઘટાઉડું થઈ ગયું હા સમાન વિદ્યુત ક્ષેત્ર ડ્રો કર્યું લ્યો ચાલ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે બધી જ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાનતા રહેશે અને સમાન અંતરે આવેલી હશે આજે બધા અંતર કેવા છે સમાન હૈશે ઓકે અને આ છે એની દિશા પટની નહીં ડાયરેક્શનની વાત કરું છું શું આવે તમે ચાલો એક ધન વિદ્યુત ભારિત કોણ છે ચાલો તમે જી કયો જી મને એટલે કહેશો તો કંઈ ખબર નહીં પડે કે ધન વિદ્યુત ભાર છે એને એની દિશામાં બળ લાગશે કે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે ઓબ્વિયસલી એની દિશામાં બળ લાગે ધન વિદ્યુત ભાર છે એટલે એફ આ બાજુ લાગશે ઓકે તો હવે જાય છે કઈ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા તરફ જાય છે તો આપણે જોવાનું છે કે આમાં પોટેન્શિયલ એનર્જી ક્યાં રીતે કરવી વિદ્યાર્થી મિત્ર એક ટોપિક છે કોઈ એક વિદ્યુત ભારનું બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે યુ બરાબર ક્યુ ઇન્ટુ વી વડે ડિફાઈન કરીએ છીએ જ્યાં વી ઓફ આર હોય છે જે સ્થાન સાથે બદલાતું હોય જે જગ્યાએ રાખ્યો હોય એ જગ્યાનો આપણે વિદ્યુત સ્થિતિમાં લેવાનું હોય હવે સપોઝ આ પોઝિશન નંબર વન છે તો આ જગ્યા આની યુ વન શું હશે યુ વન બરાબર ક્યુ ઇન ટુ વી વન હશે ઓકે હવે એ આગળની બાજુ મીન્સ વિદ્યુત દિશામાં ગતિ કરશે સપોઝ એ ભૂરો છે અહીંયા પહોંચ્યો કહ્યું હતું કે વિદ્યુત બાર પોઝિશન નંબર ટુ આગળ તો આની વિદ્યુત સ્થિતિ ઉર્જા થશે ક્યુ ટુ સોરી યુ ટુ બરાબર ક્યુ ઇન્ટુ વી ટુ થશે હવે જો સ્થિતિ ઉર્જાની કમ્પેરિઝન કરશે યુ વન વધારે હશે અને યુ ટુ ઓછું હોય છે તો ઘટશે સીધી વાત છે તો બે માં ક્યુ તો સમાન જ છે સીધી વાત નો બકવાસ ને પ્લસ છે એટલે જાજુ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે કોની કમ્પેરીઝન કરવાની છે વી અને વી ની ઓકે આ બે માંથી જી કયું ઓછું હોય છે e બરાબર ડીવી બાય ડીએક્સ માઇનસ ડીવી બાય ડીએલ આ સૂત્ર આવ્યું હતું ત્યારે મેં ત્યારે મેં તમને કીધું હતું કે e ની દિશામાં v છે ઘટે શું e ની દિશામાં v ઘટે વિદ્યાર્થી મિત્રો તો એની દિશામાં જાય છે ને તો વી ઘટી જશે વી વન હતું તો વી ટુ કેવું થઈ જશે ઓછું થઈ જશે વી ઓછું હોય અને વી કેવું હોય છે વધારે હશે તો તમે ક્યુ ગુણાકાર કરાવો તો આ પ્લસ જ છે બરોબર તો આ વધારે જ રહેશે આઈ પ્લસ છે તો આ ઓછું જ રહેશે તો તમે જોઈ શકો છો કે યુ વન યુ ટુ માઇનસ વ્યુ કરો તો શું આવશે તો કે ક્યુ કોમાં લઈ લ્યો વી ટુ માઇનસ વી વન આ તો મિત્ર પોઝિટિવ છે ને ચાર્જ આના કેવું છે વી ટુ ઓછું છે વી વન વધારે છે આ ઓછું છે અને આ વધારે છે કેમ તો કે એની દિશામાં જાય છે એટલે ઓકે તો શું થયું કે ઓછામાં તમે વધારે બહાર કરો તો આ શું આવે ઓછું તો પ્લસ ઇન ટુ માઇનસ તો તમારે આવશે માઇનસ યુ ટુ માઇનસ યુ વન છે એ માઇનસ આવ્યું એનો મતલબ શું થયું કે યુ ટુ છે એ ઓછું હોય છે યુ વન કરતા આ છે એ ઓછું હોય છે ખબર પડે ભાઈ એની દિશામાં જાઓ તો શું થાય છે એ પોટેન્શિયલ એનર્જી ઘટે પોટેન્શિયલ એનર્જી ઘટતી

પોટેન્શિયલ એનર્જી સ્ટોર થઈ હોય સપોઝ તમે ક્યારે સ્ટોર ક્યારે થયો તમે કંઈક કાર્ય કર્યું હોય મૂકી દેશો તો પછી પોટેન્શિયલ એનર્જી ઓછી થવાનું ટ્રાય કરશે કેમાં કન્વર્ટ થઈ જશે ગતિ ઉર્જામાં એટલે એ પોટેન્શિયલ એનર્જી ઓછી થશે બસ કારણ આના ઉપરથી જોવાનું ધન છે તો એની દિશામાં જશે રૂડ છે તો એની વિરુદ્ધ દિશામાં જ હશે સિમ્પલ વાત નો બકવાસ આવું કાંઈ ફિતુડાવ કરવાની જરૂર નથી સોલ્યુશન નંબર બે મેં તમને કીધું કે મૂકી દેશો તો એ ગતિ ઉર્જા ભાગવાનું છે બળ લાગે ભાગશે તો ગતિ ઉર્જા આવશે ગતિ ઊર્જા આવશે તો સ્થિતિ ઉર્જા ઓછી થવાની છે અને કઈ બાજુ ભાગશે તો આ દિશા ઉપર ખબર પડી જાય ઘટશે અને દિશા ઉપર ખબર પડી જાય સીધી વાત આવું કંઈ કરવાની જરૂર નથી બસ તમારી રીતે સોલ્યુશન લખું લખી શકો છો આ છે આ ન સર ઘટશે અને બીજું ક્ષેત્ર દિશામાં ગતિ કરે છે એટલે તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર નોટ ડાઉન કરી લ્યો પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર અને ફાઈવ્યુ આપી દઉં એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ જાય સમજા કોમેન્ટ કરીને જણાવશો તો હું તમને આચો સાચો છે ખોટો એ તમારે હું તમને જણાવી દઈશ જુઓ અહીંયા કે એક પ્રોટોન છે અહીંયા ફિક્સ કરેલો છે પ્રોટોન શું છે તો કે ફિક્સ છે રેડી અહીંયા ઇલેક્ટ્રોન બેઠો દે બીચારો એને તમે પકડી રાખ્યો છે હાથેથી બરાબર છે ફિક્સ રાખ્યો છે પણ તમે ફિક્સ નથી કરતા મૂકી દો છો તો એવા કિસ્સામાં થશે શું કે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન તરફ ગતિ કરશે એ તો તમને ખબર જ છે તો આવા કિસ્સામાં તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે તંત્રની સ્થિતિ ઉર્જા બને ને ઓપ્શન વન ઓપ્શન એ યુ વધશે તંત્રની સ્થિતિ ઉર્જા વધશે તંત્રની સ્થિતિ ઊર્જા ઘટશે કે યુ છે એ અચળ રહેશે ચોથી પોસિબિલિટી તો થાય નહીં એટલે ત્રણ જ ઓપ્શન બને છે પ્રોટોનને ફિક્સ રાખવાનું ઇલેક્ટ્રોન છે એની તરફ આગળ થશે તો તમારે મને કહેવાનું છે કે સ્થિતિ ઉર્જા વધશે ઘટશે કે અચર રહેશે ટાઈમટેક જોઈ લેજો કે આ સમય સુધી તમે આ પ્રશ્ન આપ્યો તો એનો આન્સર આવી રહ્યો બરોબર છે રેડી વાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે કે જો અવકાશમાં વિતરિત કેટલીક સમસ્થિતિમાં રેખાઓ દર્શાવી છે રેખાઓ વર્ષ સાંભળીને તમે મુંજાઈને રહેતા કાંઈ નથી એમાં કંઈ જાજો કન્સેપ્ટ નથી એક વિદ્યુત બારિત પદાર્થને બિંદુ એ થી બિંદુ બી સુધી ગતિ કરે છે ચાલો એને બીજા એકચ્યુઅલીમાં વન ટુ અને થ્રી ક્વેશ્ચનમાં થ્રી કેસ આપેલા છે તો શું કહે છે કે ઓપ્શન એવું કહે છે કે પેલી આકૃતિમાં કાર્ય જે કરવું પડશે ને એથી બી લઈ જવામાં એ મહત્તમ છે ઓકે બીજું શું કહે છે કે બીજામાં મહત્તમ ન્યૂનતમ હશે ઓકે ત્રીજું કહે છે કે ત્રણેયમાં સમાન હૈશે અને ચોથું એવું કહે છે કે બીજા અને પહેલામાં સરખું હોય છે અને ઈ બે કરતા ત્રીજામાં વધારે છે જોઈ લે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આપેલા જો હિન્ટ ક્યાંથી મળે આપણને આઈડિયા આકૃતિ જોઈને તો જો તમે બહુ રાજી ન થતા પહેલી વાત તો એ કાર્ય કેવી રીતના કરવું પડે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા એક સૂત્ર છે અથવા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ છે બે એક જ તો ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા લગાડી શકશે અહીંયા જો તમને આન્સર આપો આન્સર બહુ નાનો જ છે પણ મેઈન તમને આઈડિયા કહું ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી અને કોને લઈ જવાનો છે કે એક વિદ્યુત બિંદુ પદાર્થને ઓકે પ્લસ હોય કે માઈનસ હોય જાજો ફેર નહીં પડે ઓકે એ તમને કહીશ કેવી રીતના જોજો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ક્યુ ત્રણેય કિસ્સામાં ક્યુ તો સમાન જ છે ને તો ડબલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરશે ડબલ્યુ ચાલે છે ડેલ્ટા વી ઉપર એ ધન હોય કે ઋણ હોય ક્યાંય ફેર પડશે નહીં કમ્પેરિઝન જ કરવાની છે ને કેવી રીતના છે ઓકે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ ડેલ્ટા વીજવાળું શું કામ લીધું કેમ કે આમાં બધી જગ્યાએ જો વોલ્ટેજનો તફાવત આપણને મળી જશે તો જુઓ પહેલા કિસ્સામાં વોલ્ટેજનો તફાવત જુઓ અહીંયા ડેલ્ટા વી લખું છું ડેલ્ટા વી તો કે વીબી માઇનસ વી એ વીબી માઇનસ વી અમે ચાલીસ માઇનસ વીસ જુઓ બીવાળું બિંદુ છે એ ચાલીસવાળા ઉપર છે અને એ વાળું બિંદુ છે એ વીસવાળા ઉપર છે તો ડેલ્ટા વી આવી રીતના લખી શકું ડેલ્ટા વી બરાબર વીબી માઇનસ વી વીએ ઓકે વી છે ચાલીસ વોલ્ટ અને વી છે તો કે વીસ વોલ્ટા વીસ વીસ વોલ્ટો આ પેલી આકૃતિનું થયું વી જ થશે ચાલો બી આઈ રહ્યો એ કોના ઉપર છે અચ્છા ચાલીસ ઉપર છે એ વાળો કોની ઉપર છે અચ્છા તો કે વીસ ઉપર છે તો કે અહીંયા શું થઈ જશે ચાલીસ માઇનસ વીસ તો કે વીસ વોલ્ટ જ થાય ને બસ વારે ઘણી આવું ન લખાય ચાલી માં વી હેલી ખબર પડે ન તો આવું કરશો તો કલાકમાં પસા એમ સી નહીં થાય પછી એમ સી નહીં થાય પસાની હું ક્યાં વાત કરો અહીંયા ડેલ્ટા વી થ્રીની વાત કરી તો કે બી બિંદુ આવી રહ્યું ચાલો ઈ કોના ઉપર છે ચાલીસ ઉપર છે એ બિંદુ કોને ઉપર તો કે વીસ એટલે બી થી એ થી બી લઈ જાય તો વી બી માઇનસ વી આવે ચાલી માઇનસ વીસ તો આ બી મિત્રો વી ડેલ્ટા વી છે એ વીસ વોલ્ટ આવે છે અને કાર્ય છે ડેલ્ટા વી ઉપર ડિપેન્ડ કરે છે અને ડેલ્ટા વી ત્રણેયમાં સમાન જ છે અને સમાન વિદ્યુત ભાર લઈ જાય છે તો ત્રણે ત્રણમાં જે કરવું પડતું કાર્ય છે ને વિદ્યાર્થી મિત્રો ઈ સેમ ટુ સેમ જ છે તો ઓપ્શન એવો ગોતી એકમાં મહત્તમ બીજામાં ન્યૂનતમ અચ્છા આવી રહી વન ટુ અને થ્રીમાં કાર્ય સમાન રહેશે તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ આન્સર નોટ ડાઉન કરી લો ઓમ ઇઝી છે પરંતુ સ્ટ્રાઇક થવી જોઈએ કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે બસ બીજું કાંઈક આટલી બધા એવું છે નહીં પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર એમ ફાઈવ નો ડન બસ પૂછી નાખી ચાલો વિદ્યાર્થી મિત્રો આના જેવો એકાદો પ્રશ્ન તમને આપી દઉં આ પ્રશ્ન દિન થોડુંક મેં વિચાર્યું હતું મારી રીતે બનાવેલો છે પણ તમને થોડુંક છે ને દિમાગ લડાવવું પડશે એમને માનસર નહીં આવે થોડુંક જીઓમેટ્રીનો ઉપયોગ કરવો પડશે હવે સપોઝ આ જગ્યાએ બિંદુઓ વિદ્યુત પર આપેલો છે કઈ જગ્યાએ આ જગ્યાએ બિંદુ વિદ્યુત પર આપેલો છે અહીંયા મૂકેલો છે કોર્ડિનેટ એક્સિસ ઉપર આવી રીતના છે બરાબર છે ઓકે અહીંયા કેપિટલ ક્યુ મૂકેલો છે નો પ્રોબ્લેમ ચાલો રહેવા દો ને કેપિટલ ક્યુ નથી કેપિટલ ક્યુ નથી આ સ્પેસમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરી રહ્યું છે ટૂંકમાં એક્ઝિસ્ટ કરે છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા એ બિંદુ છે પછી એ બિંદુથી આ ત્રીજાનો આપણે ચાપ મારી શું ચાપ કરી છે

સાઈઠના ખૂણે છે એ બિંદુ સી છે ને ત્રીસના ખૂણે છે એ બિંદુ ડી છે તો તમારે મને વી એ વી બી સોરી વી અને વી ત્રણેયની કમ્પેરિઝન કરતું કોમેન્ટ તમારે મને કરવાનું છે કે સૌથી વધારે સપોઝ વી હોય તો આવી રીતના તમારે લખવાનું ટૂંકમાં સૌથી વધુ કયું છે ને સૌથી ઓછું કયું છે ને વછલું કયું છે તમારે મને જણાવવાનું છે ચડતા ક્રમમાં લખવાનું છે અહીંયા સૌથી ઓછું હોય છે અહીંયા સૌથી વધારે હોય છે આવી રીતના તમારે મને ગોઠવીને કોમેન્ટમાં જાણવાનું રહેશે કે કઈ જગ્યાએ સૌથી ઓછું છે સ્થિતિમાં કઈ જગ્યાએ સૌથી વધારે છે કઈ જગ્યાએ બેની વાંચે છે બીનું જ જોવાનું બરોબર છે વીએ વીસી અને વીડીનું કમ્પેરિઝન કરવાની છે ચેપ્ટર નંબર ટુ ચોથો એમ શીખ્યું શું કહેવા માંગે છે સૌથી પહેલાં એક કામ કરો પોઝ કરો કોરો તમે જાતે વાંચો કેમકે હું ફટાફટમાં વાંચીશ બરોબર સ્પીડમાં વાંચીશ એમ બે સુધી ગણું છું વન ટુ રિઝ્યુમ કરું અને સમજી લઉં કે એક વિદ્યુત ભારિત વાહક ગોળાની સપાટી વાહક ગોળો ટીક કરો ટીક કરો ટીક કરો માર કરો વાહક ગોળાની સપાટી પરનું સ્થિતિમાન સપાટી પરનું સ્થિતિમાન આપેલું છે સો વોલ્ટ છે ઓકે એના સંદર્ભમાં બે વિધાન આપેલા છે એ આપણે ચેક કરવાના છે કે એ બે સાચા છે ખોટા છે કે શું સાચા હોય તો એકબીજા એના કારણ છે કે નહીં જો એસ વન શું કહે છે કે ગોળાની અંદરના કોઈ બિંદુ પાસે વિદ્યુત તીવ્રતા શૂન્ય હોય હા આ ઘોડો કયો છે વાહક ગોળો છે વાગડાન થાય છે સપોઝ તમે એને ક્ષેત્રમાં મૂકી દો આવી રીતના ક્ષેત્રમાં મૂકી દો તો આનું સપોઝ બાહ્ય ક્ષેત્ર છે ઈ નોટ છે તો અહીંયા ઈ નોટ છે ઓકે હવે ક્ષેત્રમાં મૂકો તો ક્ષેત્રનું પ્લસ આ બાજુ હોય ને માઇનસ આ બાજુ હોય તો અહીંના ઇલેક્ટ્રોન્સની મજા આવશે કે આ આ બાજુ પ્લસ છે તો બધા ઇલેક્ટ્રોન્સ છે ને ભાગને આ બાજુ ભેગા થઈ જશે ભાગની બહાર નહીં નીકળી શકે તો આ બાજુ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા તો અહીંયા લાખ કોણ રહી ગયા તો અનવી બહાર આ તો સમજાવું છું પણ લોજિકલી શું હોય હાચેન શું હોય ઇલેક્ટ્રોનથી અહીંયા ઓછા થઈ ગયા ઇલેક્ટ્રોનની ઉણપ હોય આ ભાગમાં ધન વિદ્યુત બહાર આવી જાય તો વ્યવસ્થિત રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો આ વાહકની અંદર શું આ વાહકની અંદર આ જગ્યાએ ધન વિદ્યુત બહાર છે ઓકે અહીંયા ઋણ વિદ્યુત બહાર છે તો આની લીધે આનું પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવે કે ના આવે આવે જ ને સવાલ જ નથી પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળશે અને માઇનસમાં અંદર જશે તો વિદ્યુત ક્ષેત્ર અંદરને લીધે આ બાજુ આવશે જો પ્લસમાંથી બહાર નીકળ્યું અંદર છે એ બોલાવશે તો આની અંદર ઈ ઇન્ડ્યુસ છે એ આવ્યું હોય અને કેટલું હોય મિત્ર ખબર છે ઈ નોટની વેલ્યુ જેટલું જ હોય તો અંદરની બાજુ ઈ નોટ ને કાપવાળું ઈન્ડ્યુસ પણ અંદરની બાજુ હોય છે તો વાહકની અંદર શું છે આ વાહક છે વાહકની અંદર તમને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે નહીં તો એસવન વિધાન છે મિત્ર સત્ય તો છે ઓકે હવે શું કહે છે કે ગોળાની અંદરના કોઈ પણ બિંદુ પાસે સ્થિર વિદ્યુત સ્થિતિમાન છે એ સો વોલ્ટા જઈશે આ લોકોએ શું કીધું હતું કે સપાટી ઉપર સો વોલ્ટ છે અચ્છા ચાલો સો વોલ્ટ છે તો અંદરની બાજુ પણ સો વોલ્ટ હશે આ સરજી અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે તો સ્થિતિમાન પણ ઝીરો ન કહેવાય એલિયા કાકા વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું થાય કે એક કુલમ વિદ્યુત ભારને ને પ્લસ એક કોલમ વિદ્યુત ને અનંત અંતરેથી કોઈ બિંદુ આગળ લઈ આવવાનું એ જગ્યાનું સ્થિતિમાન સપોઝ અનંત અંતરેથી તમે લઈ આવ્યા હોય તો એવું જરૂર નથી અનંતર આ બાજુ જોઈએ ગમે ચારે બાજુ હોય શકે તો અહીંયા લઈ આવો ઓકે અહીંયા સુધી લઈ આવ્યા તો વિદ્યુત ક્ષેત્ર હતું આનું બરાબર કાંઈક જોવાય રીતે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર છે તો આને લઈ આવ કરવું પડતું કાંઈક કાર્ય હોય છે ચાલો કાર્ય ક્યારે કરવું પડે જ્યારે આપણું ઓપોઝ કરવાવાળું કોક હોય કોણ હોય તો કંઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો અહીં સુધી લઈ આવવા માટે કાર્ય કરવું પડશે કેમ તો કે બહારની બાજુ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને પછી તમે અંદર લઈ આવશો તો કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં તો સર જે અહીંયા વોટે જીરો ન થઈ ગઈ ન થાય એટલે અહીંયા લઈ આવો હોય તો તમારે એટલીસ્ટ અહીં સુધી તો કાર્ય કરવું પડે ને તો તમે સપોઝ તમારે અહીંયા લઈ આવો હોય તો અહીં સુધી તો કાર્ય કરવું જ પડશે તો અહીંનું જેટલું સ્થિતિમાન હશે એટલું જ અંદરની બાજુ હોય છે સ્થિતિમાન સીધી વાત છે યાર અંદર લઈ આવો તો પહેલાં તમારે સપાટી ઉપર તો લઈ આવવું પડશે ને તો સપાટી સુધી તો તમારે કાર્ય કરવું જ પડશે એટલે પછી તો અંદર તો કંઈક પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં એટલે સો વોટના સો વોટ એટલે કે સો જુલ જ કરવું પડશે કાર્ય એક લેવા માટે તો બસ ઓકે તો ઘોડાની અંદરના પણ બિંદુ પાસે સ્થિતિમાન છે એ સો વોટ જ રહેશે ઓકે અને આવું શું કામ થયું સો વોલ્ટ જ શું કામ રહ્યું કેમ કે આને અંદર કોઈ ઓપોઝ વાળું ઇલેક્ટ્રિક ફિલ્ડ જ નહોતું એટલા માટે આપણને સ્થિતિમાં કેવું રહ્યું કોન્સ્ટન્ટ રહ્યું કાર્યકારો જ ન પડ્યું એનું મેઇન કારણ શું કે તો કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર નથી કોઈ પણ જાતનો વિરોધ નહીં થાય એટલા માટે સ્થિતિમાંદ કેવું એવું છે કોન્સ્ટન્ટ રે છે તો શું કહે છે કે એસ વન અને એસ ટુ બે સાચા છે ને એસ ટુનું કારણ છે એસ વન છે ઓકે સત્ય છે અસત્ય અસત્ય ખોટું આ બે તો નહીં જ આવે ચાલો શું કહે છે એસ વન સત્ય છે એસ ટુ પણ સત્ય છે તથા એસ વન એસ ટુનું કારણ છે સાચી વાત છે એસ ટુનું કારણ એસ વન છે તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ આન્સર શી ને સી ઓકે નોટ ડાઉન કરી લ્યો પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ કરી ડાઉન બસ આને રિલેટેડ મને કોઈ એવો એમ સી ગયું ધ્યાનમાં આવતો રાખે કદાચ જો એડિટિંગ કરવાટા થોડું ધ્યાન માં આવી જશે તો એકાદો પ્રશ્ન છે એની આ મૂકી દેશે એડિટિંગ માં તમે સોલ્વ કરીને તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ઓકે પૂછી નાખો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો પાંચ પ્રશ્ન શું છે કે જેનો કુલ સરવાળો શૂન્ય નથી ટૂંકમાં બે અશૂન્ય વિદ્યુત ભાર રહેશે તેવા વિદ્યુત ભારોના સમૂહથી મોટા અંતરે મોય અંતર ને મોટા અંતરેમાં પૃષ્ઠનો આકાર કેવો હોય છે ગોળાકાર મીન્સ ફેરિકલ જેનો એરિયા છે એ તો ખબર જ છે પરવલય તમને ખબર છે દીર્ઘવૃત્ત એટલે ઉપવલય લયો ઓકે જોઈ લઈ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને કોના જેવો કન્સેપ્ટ લાગશે ખબર છે એક ડાયલોગ મને યાદ આવે છે નાના હતા ત્યારે બોલતા અત્યારે ફેમસ છે ખબર નહીં કે દૂરસે દેખા તો શું તો કે દૂરસે દેખા તો ઐશ્વર્ય લાય લગી શું તો કે દૂરસે દેખા તો ઐશ્વર્ય લાય લગરી હતી કે પાસ જાકે કે દેખા તો અમરેશપુર એકા ટકલા હતા એવું કંઈક હતું તો એનો મતલબ એમ કે સપોઝ તમે કોઈ પણ બે બિંદુઓ બહાર છે એ એકબીજા નજીક રાખેલો સપોઝ આ પ્લસ ક્યુ છે આ બી પ્લસ ક્યુ છે તો દૂરથી જોશો ને તો તમને શું દેખાશે એટલે આ તો પ્લસ ટુ ક્યુ છે મારા પાસે જઈને જોશો ને તો આ તો પ્લસ ક્યુ પ્લસ ક્યુ થોડાક છૂટા છે સપોઝ તમે એના સમિતિમાં પુરુષ ડ્રો કરશો ને તો આમ થોડાક રિપલ કરતા હોય એકબીજાને એક્ઝેક્ટ તો ના ડ્રો કરાવતું આમ રિપલ કરતા હોય પણ જેમ તમે દૂર જશો ને તો આખું એક આમ બની જશે જી ટુ કુલમને બરાબર સોરી ટુ ને બરાબર છે પછી આનું જે સેન્ટર હોય ને એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય એવું લાગશે રેડિયલી આઉટવર્ડ આવી રીતે કયો શેપ છે ગોળાકાર જોજો મોટા અંતરે કીધું છે અંતરે નથી કીધું હોય તો બની જાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી થઈ જાય એકબીજાને પેરેલલ થઈ જાય તમારે ચેપ્ટર નંબર ટેનમાં આવે છે આઈ ગેસ નો સિદ્ધાંત પ્રમાણે કે અને ખૂબ જ દૂર ખૂબ જ એટલે ખૂબ જ ખૂબ જ મોટા અંતરે રહેલા બિંદુભાર ભારને લીધે જે આપણને ફ્રન્ટનો શેપ મળે છે એ કયો હોય છે ત્યારે સમતલ જો મોટા અંતરે ખૂબ જ મોટા અનંત અંતરે નથી કીધું અનંત અંતરે કીધું તો તમારે થોડુંક આમાં લોચો પડે ગોળાકાર કે સમતલ કરવું પરંતુ પહેલા ગોળાકાર થશે પછી સમતલની વાત થશે એટલે સૌથી પહેલાં શું આવશે ગોળાકાર શેપ બનશે એટલે આપણને શું ટૂંક ટીક કરવાનું રહેશે ગોળાકાર બસ નોંધ કરી લ્યો ઓકે પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ ઓકે હવે જુઓ હવે આમાં થોડુંક ટ્વિસ્ટ કરી નાખો તો કે જેનો કુલ સરવાળો શૂન્ય છે શૂન્ય છે શૂન્ય છે તેવા વિદ્યુતભારોના સમૂહથી મોટા અંતરે પૃષ્ઠો લગભગ આ ચાર ઓપ્શનમાંથી છે કે પાંચમું ઓપ્શન શું હશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે બરાબર કેવા પ્રકારનું હોય છે સમતલ હશે ઉપલ હશે નળાકાર હશે ગમે છે જે કાંઈ પણ હોય તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે ટાઈમટેગ જોઈ લેજો ટાઈમ જોઈ લ્યો પછી કોમેન્ટ કરવાટાને પણ આ ટાઈમ છે એ તમે ટાઈપ કરી શકો છો ઓકે બસ હાલો તો પૂછી નાખે ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો લાસ્ટ એમસીક્યુ શું કે છે કે પહેલા તો પોસ્ટ કરીને વાંચી લ્યો બે સુધી ગણું છું વન એન્ડ ટુ કા લીધું ઓકે હવે જો શું કે છે કે બે ડાય ઇલેક્ટ્રિક ચોસલાઓને ક્રમમાં જોડી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવ્યું છે ચાલો ક્રમમાં જોડેલું છે ઓકે નો પ્રોબ્લેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોસલાની જાડાઈ ડી વન છે અને ડાયોલેટ્રિક કેવન છે આની જાડાઈ ડી વન છે અને ડાયલેટ્રિક અચળાંક છે એ કેવન છે બીજા ચોસલાની જાડાઈ ડી ટુ છે અને ડાયલેટ્રિક કોન્સ્ટન્ટ છે ડી ટુ અને આ છે કે ટુ તો આ ગોઠવણની અસરકારક ડા ઇલેક્ટ્રિક નહીં લાય ડાય ઇલેક્ટ્રિક વાંધો નહીં એટલી ખબર પડે ને અચળાંક કહે છે એ મારી જ ભૂલ છે તમને હું રાણું નાખું ચાલો આ બધાની જગ્યાએ એક એક શું એક ડાયલેક્ટ્રિક મટિરિયલ મૂકવાનું છે જેનું કોન્સ્ટન્ટ જી કે છે એની કિંમત આપણે જાણવાની છે એ આ બેને સમતુલ્ય હોય જેની ડાડાઈ જાડાઈ છે ડાડાઈની જાડાઈ છે એ ડી છે ઓકે અને ડી બરાબર ડી વન પ્લસ ડી ટુ તો જોઈને ખબર પડી એ તો જ ફિટ બેસે તેવા ડાયલેક્ટ્રિક ચોસલા તરીકે વિચારી શકાય તો કે નું મૂલ્ય આપણે કહેવાનું છે તો ટૂંકમાં કે સમતુલ્ય ગોતવાનું છે તો પોઝ કરીને તમારે તે ટ્રાય કરો કેમ કે વન શોટ માં આને રિલેટેડ મે છે એ કવર કરેલું છે તો પાંચ સુધી ગણો છું ત્યાં સુધી છે એ તમે ગણી લ્યો 1 2 3 4 એન્ડ 5 ગણ લીધું ઓકે કાઈ વાંધો નહીં જવાબ છે એ તમે એને કમ્પેરીઝન કરી શકો છો અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એ તમને પછી કહીશ ચાલ આને અત્યારે ભૂસી નાખી કેમ કે આપણે ગણતરીમાં જગ્યા જોશે આપણે કે સંતુલ્ય ગોતવાનું છે અહીંયા શું હતું કે વન ડી વન પ્લસ કે ટુ ડી ટુ હતું ને કે વન ડી વન પ્લસ કે ટુ ડી ટુ ઓકે નો પ્રોબ્લેમ હવે અહીંયા જુઓ હવે વિદ્યાર્થી મિત્રો આમાં ડી અલગ અલગ છે અને એ તો સમાન જ છે ધેટ મીન્સ અહીંથી આપણે વિદ્યુત બહાર આવશે અને અહીંથી ટૂંકમાં બેટરીઓને આ બે છેડાને બગલ તમારે કનેક્ટ આ બે છેડાને ઓકે તો ડી અલગ અલગ અને એ સમાન શું તો કે ડી છે અલગ અલગ છે અલગ અલગ અને એ છે તો કે સમાન છે તો એવા કિસ્સામાં આ જોડાણ કેવું છે શ્રેણી છે જો અહીંથી વિદ્યુત બહાર આવશે ને ટૂંક આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ અહીંથી સેમ જ જશે બે ક્યાંય ભાગ પડશે નહીં આ કદાચ અહીંયા બેટરીનો એક છેડો બેટરીનો બીજો છેડો અહીંયા જોડો હોય તો અહીંથી એક ડિસ્પ્લેસમેન્ટ કરંટ આવે તો એના બે ફાટાફા સોરી કન્ડક્શન આવે તો અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કરંટના બે ફાટાફ વળી પાછું અહીંયા એક કરંટ બની જાય એટલે ટૂંકમાં આપણે શું છે અહીંયા શ્રેણીમાં છે તો આપણે આવી રીતના ફંડામેન્ટલી જઈએ જો તમને સૂત્ર આવડતું તમે લગાડી શકો છો આપણે પણ અહીંયા ફંડામેન્ટલી જઈએ છીએ કેમ કે એનસીઆરટી એક્ઝામ્પલમાં આપણે વાયદો કરેલો છે કે તમે નવી નવી વસ્તુ શીખશો ઓકે ઓકે આની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે સીનું સૂત્ર છે ને સી તો કે એપસલ નોટ એ ના છેદમાં ડી ઓકે તો હવે આ સી ઇક્વેલન્ટ એટલે કે આખો થઈ ગયા છે એલા જાડાય અહીંયા શું આવશે કે વન નોટ એ બાય ડી વન આ સબ્જી અહીંયા એ વન ના આવે મિત્રો આમાં એ સરખું હોય ને એ સમાન હોય આ ચેટનું ક્ષેત્રફળ શ્રેણીમાં હા ધ્યાન રાખજે ઓકે સીટુ એટલે કે ટુ એપો એ બાય ટુ ચાલો ડી ઉપર રહેલું જશે ડી અપોન કે ઓકે વન બાય કે વન પ્લસ ડી ટુ બાય કે ટુ અસરથી અબધ થયું તમે ના વિતરણ એપ્સન નોટ એ કોમળાને કેન્સલ થઈ જશે ડીના છેદમાં કે ઇક્વિન્ટમાં કે વન છેદનો છેદ અંશમાં ખબર પડે ને આ બસ તો અહીંયા આપણે લખી લઈએ તો કે ડીના છેદમાં ડી એટલે શું હતું તો કે ડી વન પ્લસ ડી ટુ જ હતું આપણ કે તો સોડી ગુણાકાર ગુણાકાર કે ડી વન પ્લસ ડી ટુ કે ડીડ ટુ કેવન એના છેદમાં કે વન ઇન ટુ કે ટુ કે વન ચાલો આપણે કે ઇક્યુવેલનનો વ્યસ્ત નથી જોતો કે તો આપણે ઇન્વર્સ કરવું પડશે અને આના છેદમાં જવા દયો તો કે ઇક્યુવેલન ના છેદમાં એ પછી કરશે હાલો ને કે વન ડી ટુ અહીંયા કે વન ડી ટુ પહેલાં લખ્યું પછી કે ટુ ડી વન અપ કે વન કે ટુ ઓકે ઊંધુ ને ઊંધું ઊંધું ટુ કે વન ડી ટુ પ્લસ કે ટુ રેડી ખબર પડી હા ઊંધું કર્યું તો આ બી ઊંધું થઈને આ થોડા કઈ સીધું ઓકે તો કે ઇક્વેલનના ગુણાકારમાં સામે જવા દો આ છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં થઈ જશે તો કે ઇક્વેલન કે વન ઇન્ટુ કે ટુ ડી વન પ્લસ માર્ક કરી શકો છો તો કે વન ઇન્ટુ કે ટુ અપોન ઇન્ટુ ડી વન પ્લસ ડી ટુ અચ્છા આવો એક જ ઓપ્શન છે ઉભારીએ તો એક મિનિટ ક્યાંક લોચો લાગે છે અહીંયા છે કે વન ડી ટુ અને કે ડી વન કેવન ડી વન એ ઊંધું આવે ઓપ્શન ખોટો છે એનસીઆરટી એક્ઝામ પરમાં જ ખોટો છે જોઈ લેજો તમારી રીતે તમને આ જ આન્સર એ હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સીમાં છે થોડોક સુધારો કરી લેજો અહીંયા આવશે ટુ અહીંયા આવશે આ તો કે ટુ જ હતું અહીં આવશે વન ઓકે તો આ પ્રમાણે સુધારો કર્યા પછી ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલાં નોંધ કરી લ્યો પાંચ સુધી ગણું છું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ કરી લીધો આવા રીતના અરેન્જમેન્ટ છે ઓકે આ જડાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ જડાઈ આપેલી છે ડી આ જડાઈ આપેલી છે થ્રી ઓકે અને બેનું આ બે પ્લેટ છે એનું આઠ છેદનું ક્ષેત્રફળ તો કે એલ સ્ક્વેર એલ સ્ક્વેર આપેલી છે સ્ક્વેર પ્લેટ જ યુઝ કરેલી છે એલ અને આપી છે એલ ઓકે તો આપણે કેપેસિટરને જો અહીંથી તો કનેક્ટ ન કરવાનું અહીંથી કનેક્ટ કરવાનું રહેશે એટલે અહીંયા કેવા પ્રકારનું કનેક્શન થશે તમારે કેવી રીતના ખબર પડશે ક્યુ ના ફાડા પડશે કે નહીં અહીંયા જોઈને ખબર પડી એ છે કે શું થાય છે એ તો તમારે કહેવાનું હું થોડુંક એ બધું કહીશ તો તમારે મને જણાવવાનું છે કે આનો આન્સર શું હોય છે સપોઝ આનું ડાયરેક્ટિક કોન્સ્ટન્ટ કે બરાબર એક જ છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે આવા પ્રકારના એમસી ગુજકેટ તથા ગુજારબોનમાં પૂછાય છે ગુજારબુનમાં ઓછા પરંતુ ગુજકેટમાં આવા પ્રકારના એમસી બહુ વધારે પૂછાય છે બરાબર છે ટ્રાય કરજો અને જે આન્સર આવે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે બસ તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આજુ મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી નમસ્તે હા હા એ પહેલાં વાત તો કહી દઉં થોડી એડવર્ટાઈઝમેન્ટ તો ખરી પડે ને હા તમને મળ્યા એવી કંઈ શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ મોસ્ટ ઓફ પી કરી લીધું હોય છે અહીં સુધી આવ્યા છો તો વિડીયોને લાઈક કરજો એ તમે કરી લીધું હોય છે હા ખાલી શેર કરજો બસ એ તમને દેવડાવવાનું છે શેર કરજો હા બસ તો અને તૈયારી કરતા રહેજો